ओके okay. कत्यादन जी अभी हम पद आपने हमें पद सांभळी आजे हाँ जी पायल बेन वेकेशन माथे आव्या छे એટલે હવે જોઈએ કે મુંબઈ ચિત મુંબઈ માં છે કે બરોડા માં આવી ગયા હા સોરી અમદાવાદ આવી ગયા ઓકે એક મિનિટ આપણે શું સ્ક્રીન શું આવડે છે Okay. जय सच्चिदानंद जय सच्चिदानंद काया फूलनी रे किंतु कर्मा वेचे काया फूलनी रे किंतु कर्मा वेचे का फड़ने डाण थी रे छूटू पाड़े अपादान फड़ने डाण थी रे छूटू पाड़े अपादान जारे पाकी जाए काण जागृत थाए उपादान जारे पाकी जाए काण जागृत थाए उपादान साचू निमित्त भेगू थाय त्यारे मिले आत्म ज्ञान साचू निमित्त भेगू थाय त्यारे मिले आत्म ज्ञान काया फूलनी रे किंतु कर्मा वेचे का फळने डाळ थी रे छूटू पाड़े अपादान मिथ्या शूड़नी रे माया प्रतिष्ठाए भार मिथ्या शूड़नी रे माया प्रतिष्ठाए भार माया मोहिनी रे लिसु लपसावे अंधार माया मोहिनी रे लिसु लपसावे अंधार व्यतिरे कांधकारे रे भावी भावे इंद्री जान व्यतिरे कांधकारे रे भावी भावे इंद्री जान तन्मय भाव थी रे लमणे लेखा चित्राकार तन्मय भाव थी रे लमणे लेखा चित्राकार कुदरत पासे मोटी रे जादू परमाणु नी खाण कुदरत पासे मोटी रे जादू परमाणु नी खाण कल्पे देवा कल्पित योग शक्ति कल्प छे विज्ञान कल्पे देवा कल्पित योग शक्ति कल्प छे विज्ञान अज्ञा विभावी रस धार पूरण गलन पर घमसान अग्ना विभावी रसधार पूरण गलन पर धमसान अपनी दुनिया छे ही साब जोई जान करनी का अपनी दुनिया छे ही साब जोई जान करनी का काया फूलनी रे
किंतु कर्मा वेचे काया फूलनी रे किंतु कर्मा वेचे फड़ने डाड़ थी रे छूटू पाड़े अपादान फड़ने डाड़ थी रे छूटू पाड़े अपादान। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सरस पॉइंट। જય સચિદાનંદ, હવે તારે કઈ ક્વેશ્ચન આના પડો હોય, અધરવાઇઝ કોઈ ક્વેશ્ચન નથી એટલે કંજારણજી પાયલબેન ને કોઈ ક્વેશ્ચન હોય તો કરજો, અધરવાઇઝ એક એક લાઈન થોડી સમજાવજો ને કઈ કે પછી ઓકે પાયલબેન? હા હા, જય સચિદાનંદ ગાંધી આનંદજી, હા ગાંધીઆનંદજી દેખાય છે? હા હા, સરસ ફાઇન. આમાં આપણે કાયા ફૂલની રે કિંતુ કર્માવે છે કાણ, એટલે કાયા એટલે આપણી આ કાયા, મન વચન કાયા, હા શરીર, શરીર દેહધારી જે આપણે નામધારી શરીર છે એમનું બોડી કહીએ ને આપણે જે, ઓકે એ સમજાવજો ને લાઈન, એક એક લાઈન થોડી થોડી સમજાવજો ને, થોડુંક સમજવું છે આ પદમાં. નહીં નહીં, પેલા તમે શું સમજ્યા છો એ તો કહો, એમાં પછી હું એમાં ઉમેરું એમ. આમાં એટલે કાયા ફૂલની રે કિંતુ કર્માવે છે કારણ, એટલે આપણે જે પાયલની કાયા જે છે તો એ ફૂલ જેવી છે, પણ આ કાળમાં કરમાઈ જાય છે એવું મને સમજાય છે. બરાબર છે, બરાબર છે, એટલે કાળ, કાળનો ધર્મ છે દરેક વસ્તુને જૂની કરી દેવી. ખ્યાલ આવ્યો? જેમ 50 વર્ષની ઉંમર થાય ત્યારે પાયલબેન કેવા દેખાય, પછી 70 વર્ષની ઉંમર થાય ત્યારે પાયલબેન કેવા દેખાય, બરાબર. અત્યારે આપણે એ બધી અવસ્થાઓને દર્શને કરીને આપણે જોઈ શકીએ એમ, બરાબર બરાબર. એટલે આ શરીરની કોઈ પણ એક અવસ્થાને જોઈને મોહી પડવા જેવું નથી એમ, બરાબર. જેમ ફૂલ હોય છે ગુલાબનું, કેવું ખીલેલું હોય એમ સવારે, એને તોડીએ આપણે, તોડીને આપણે કોઈ પણ જગ્યાએ ભગવાનના માથે ચડાવીએ કે આપણા માથામાં નાખીએ એમ, પણ એ રાત્રે પછી એ ફૂલ કેવું થઈ જાય છે? જોવું પણ ના ગમે, બરાબર, એકદમ કરમાઈ જાય છે એમ, કરમાઈ જાય છે. એટલે આપણા શરીરને ફૂલ સાથે અહીં સરખાવ્યું છે એમ, બરાબર. હા ચાલો આગળ. ફળને ડાળ થી રે છૂટું પાડે અપાદાન, એટલે આપણે ફળને ડાળ થી રે એટલે એટલે જયારે ફળ ડાળ થી અલગ થાય છે, પણ છૂટું પાડે અપાદાન એ ના સમજાયું. એટલે કોઈ પણ ફળ જયારે પરિપક્વ થાય, એટલે એ વૃક્ષ જ એ ફળને છોડી દે છે એમ, બરાબર. આપણે એ ફળને પાડવું પડતું નથી એમ,
અપાદાન નો અર્થ આપણે એટલું સમજવાનો કે એને ત્યાગ કરી દે છે, એમ છોડી દે છે. બરાબર, ખ્યાલ આવ્યો? બરાબર. ચાલો આગળ. જ્યારે જ્યારે પાકી જાય કાળ, જાગૃત થાય ઉપાદાન. આપણે જ્યારે પાકી જાય કાળ એટલે આપણે આમાં વર્ડ્સ નથી મળી રહ્યા, પણ આપણે ના તમે જ સમજાવો કાંતિયાનજી. જ્યારે પાકી જાય કાળ, જાગૃત થાય ઉપાદાન. ઉપાદાન તો છે જ, એમ હિન્દુસ્તાનની અંદર જન્મ થયો એટલે ઉપાદાન. ઉપાદાન એટલે કેટલાય જન્મોનું એનું પોતાનું આંતરિક ડેવલપમેન્ટ. હા, પણ એ ક્યારે જાગૃત થાય? એટલે આગળની લાઈનમાં કહે છે, ઉપાદાન તો છે જ, એમ પણ એ કાળ પાકે. કાળ પાકે એટલે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ નો યોગ થાય. એ પોતે સ્વતંત્ર કરતા નથી, પણ નિમિત્ત તરીકે છે. એટલે સાચું નિમિત્ત ભેગું થાય ત્યારે મિલે આત્મ જ્ઞાન, ત્યારે આત્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્મ જ્ઞાન એટલે હું ખરેખર કોણ છું એનું ભાન થવું, એમ. પણ એ નિમિત્ત ભેગું થાય તો થાય, એમ. એટલે આખું જગત ની અંદર એકબીજાના નિમિત્તે એકબીજાનો વ્યવહાર ચાલે છે. જેમ આપણે સ્કૂલ ની અંદર ભણ્યા, કોલેજ ની અંદર ભણ્યા, તો શિક્ષક, ટીચર, પછી ટ્યુશન ના ટીચર, એ આપણા નિમિત્ત છે, એમ. એટલે ભણવા માટે. બરાબર. ડોક્ટર એ પણ નિમિત્ત છે દર્દીનો રોગ મટાડવા માટે. દવા પણ નિમિત્ત છે. એટલે ઉપાદાન અને નિમિત્ત એ બંને જોઈએ. એકલું ઉપાદાન પણ કશું ના કરી શકે અને નિમિત્ત પણ કશું કરી ના શકે, બંને વસ્તુ જોઈએ, એમ. એટલે અને સાચું નિમિત્ત ભેગું થાય. સાચું નિમિત્ત એટલે શું કહેવા માંગે છે કે આત્મ જ્ઞાની પુરુષનો યોગ થાય ત્યારે આત્મ જ્ઞાન મળે, એ સિવાય આત્મ જ્ઞાન ના મળે. ના મળે. બરાબર બરાબર. મિથ્યા સૂળ ની રે માયા પ્રતિષ્ઠાએ ભાવ. મિથ્યા સૂળ ની રે એટલે હું જ પાયલબેન છું એવી જે રોંગ બિલીફ હતી ને, એ આખી સૂળ અંદર આપણને અજ્ઞાનને કારણે એ અંદર ગોંચાયા જ કરતી હતી. એટલે કે રાગ દ્વેષ રૂપી અંદર ચાલ્યા જ કરે, એમ. અને માયા પ્રતિષ્ઠા એ ભાલ એટલે જેમ છે તેમ એને પોતાને પોતાનું જ્ઞાન નહોતું, એમ. માયા એટલે જેમ છે તેમ આપણી ઓળખાણ ના થાય એનું નામ માયા, એમ. બરાબર બરાબર. પછી માયા મોહિની રે લીસુ લપસાવે અંધાર. માયા મોહિની રે એટલે જે માયાને લઈને એને આખો એક મોહ ઉત્પન્ન થાય છે. બરાબર. અને એ મોહને કારણે લીસુ લપસાવે અંધાર એટલે કે એ નીચી ગતિમાં જાય છે, એમ. લીસુ લપસાવે અંધાર, એમ.
व्यतिकांधकारे रे भावी भावे इंद्री जाळ। એટલે એક વ્યતિરેક ગુણો ને કારણે અજ્ઞાન રૂપી અંધકાર માં એ ઇન્દ્રિયોના સુખની જાળમાં એ ફસાઈ જાય છે, એમ ટૂંકમાં વિનાશી સુખની અંદર એની ભ્રમણામાં એ ફસાય છે। જેમ કરોળીઓ હોય ને, હા, કરોળીઓ જાળ ગૂંથે છે પણ એ જાળની અંદર જ પોતે અંદર ફસાઈ જાય છે। એટલે તન્મય ભાવ થી રે લમણે લેખા ચિત્રાકાર, એટલે અજ્ઞાનતાને કારણે મન વચન કાયાની થતી અસરોને એમાં તન્મય થઈને એ પોતાની માને છે। તન્મય ભાવ થી રે લમણે લેખા ચિત્રાકાર, એટલે પોતે જ પોતાના લેખ લખે છે અજ્ઞાનતામાં। કુદરત પાસે મોટી રે જાથું પરમાણુની ખાણ, આખું આ જે નેચર છે, આખું નેચર એ પરમાણુઓથી જ ભરેલું છે, એમ બરાબર। હા, જાથું એટલે બાંધે ભારે, કુદરત પાસે મોટી રે જાથું પરમાણુની ખાણ, કલ્પે તેવા કલ્પિત યોગ શક્તિ કલ્પ છે વિજ્ઞાન। એટલે પોતે જેવો કલ્પે છે એવો એ પોતે થઈ જાય છે, એમ જેમ હું પાયલબેન છું એવું કલ્પ્યું તો આપણે પાયલબેન થઈ ગયા, બરાબર। હું આમની વાઇફ થઉં એવું કલ્પ્યું તો એ થઈ ગયા। એટલે કલ્પે તેવા કલ્પિત યોગ શક્તિ કલ્પ છે વિજ્ઞાન, એટલે કલ્પ શક્તિ પોતે કલ્પે એવો એ થઈ જાય છે। એટલે જ્ઞાની પુરુષની કૃપાથી એને હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેસે છે, તો પછી હું શુદ્ધાત્મા છું એ આખું એને શરૂ થઈ જાય છે। એટલે આખું આ વિજ્ઞાન છે, વિજ્ઞાન એટલે સ્વયં ક્રિયાકારી, એમાં કોઈને કશું કરવું પડે નહીં। હા, અજ્ઞા વિભાવી રસધાર પૂરણ ગલન પર ધમસાણ, એટલે અજ્ઞાન દશાની અંદર એ પોતે પૂરણ કરે છે, પૂરણ કરે છે, અને કોઈ પણ વસ્તુનું પૂરણ થયું એટલે એનું ગલન થયા વગર રહે નહીં। સમજાયું? પૂરણ ગલન, પૂરણ ના, પૂરણ એટલે આપણે રિલેટિવ ને રિયલ માની લીધું ને એમાં જ એ કનેક્ટેડ થાય ના? પૂરણ એટલે જેમ આપણે શ્વાસ લઈએ છે, હા, તો એ પૂરણ કર્યો। અચ્છા, ઓકે, પછી ઉચ્છવાસ થાય, હમ, એટલે એને ગલન કહેવાય છે, હમ, પછી પાણી પીએ, હમ, એ પૂરણ કર્યું કહેવાય, પૂરણ કહેવાય, હમ, બાથરૂમ જવું પડે એ ગલન છે, પછી આપણે આહાર લઈએ છે, ખોરાક ખાઈએ છે, તો પછી આપણે ટોયલેટ જવું પડે, એટલે આ શરીરને પૂદગલ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? પૂદગલ, પૂદગલ, અને એ પૂદગલ થી અલગ જે છે એ શુદ્ધાત્મા છે। એટલે કે અજ્ઞા વિભાવી રસધાર, અજ્ઞાન ની અંદર એ ભાવ કરીને એ પૂરણ કરે છે અને એનું ગલન થાય છે પર ધમસાણ,
પર એટલે મન વચન કાયા એ પર છે અને હું શુદ્ધાત્મા છું એ સ્વ છે. એટલે આખા વર્લ્ડ ની અંદર પૂરણ ગલન અને શુદ્ધાત્મા બસ એ સિવાય બીજું કશું છે નહીં એમ. અપની દુનિયા છે હિસાબ જો ઈ જાણ કર નિકાલ. હવે આપણે પૂરણ કરેલું છે પણ એનો જયારે સંયોગ આવે છે ત્યારે એનું ગલન થાય, આપણી ઉતાવળે ના થાય. એટલે આ દુનિયા એ બીજું કશું જ નથી, આપણા કર્મોનો હિસાબ છે. અને જે વ્યક્તિ સાથે આપણા કર્મોના ઋણાનુબંધ છે એ વ્યક્તિ આપણને ભેગી થાય છે તો શુદ્ધાત્મા તરીકે જોઈ જાણી હવે એનો સંભાવે નિકાલ કરો. બરાબર છે? હા, બહુ સરસ. આગળ લઈએ કે આમાં કશું પૂછવું છે? આગળ થોડું સમજાવો. હા હા. કોમળ લાગણી રે એને દુભાતા સિવાર. આ તો તમને અનુભવ હોય જ ને? એને દુભાતા સિવાર એનું પ્રમાણ દુભાઈ જાય. જયારે પ્રમાણ દુભાય છે ને ત્યારે એ દુઃખ નું કારણ બને છે. હા બરાબર. એટલે રેશમ બાંધણી રે લેરે વેરે મન ગંઠાળ. રેશમ બાંધણી રે લહેરે વહેરે મન ગંઠાળ. એટલે જેમ કોમળ લાગણી છે એવી રીતે રેશમની દોરી પણ હોય બાંધણી, પણ એ બંધાયેલા જ છે આપણે એનાથી એમ. અને લહેરે વહેરે મન ગંઠાળ એટલે મન જે છે એ ગ્રંથિઓનું બનેલું છે. પણ એ આપણને ખબર ના પડે, પણ જયારે બહાર સંજોગો આવે ને, બહાર એ પરિસ્થિતિ જયારે આવે ત્યારે અંદર એ ગાંઠ ફૂટે ત્યારે એ વિચાર સ્વરૂપે આપણને શુદ્ધાત્માએ કરીને જોવા મળે કે ઓહો આવું પણ આ મનની અંદર ભરેલું છે. ગંઠાળ કયું? જેમ દારૂની કોઠી જોયેલી દિવાળીમાં ફોડે છે બધા દારૂખાનાની, એ હોય આટલી નાની જેમ, પણ જ્યાં એને સળગાવે ત્યારે એટલી ઊંચે ઉડે આમ જાત જાતને બધા લાલ પીળા રંગ દારૂખાનું આખું દેખાય. એવું મનનું છે એમ, મન ગંઠાળ. ટેબા નાખે તોડી રે આવે જયારે કડવી ગાળ. બરાબર ને? એવું છે. ઉભરે આરતે રૌદ્ર ધ્યાન ગુચવે પ્રતિભાવક તત્કાળ. આર્ત ધ્યાન એટલે પોતાને જ અંદર પીડાકારી, પોતાને જ અંદર દુઃખ થાય અણસમજણ ને કારણે, એને આર્ત ધ્યાન કહેવાય. અને રૌદ્ર ધ્યાન એટલે આપણને કઈ પણ લાભ થવાનો ના હોય છતાં સામે વાળી વ્યક્તિને નુકસાન પહોંચાડીએ. રૌદ્ર ધ્યાન એટલે ઉભરે આરતે રૌદ્ર ધ્યાન, કે જેવી કડવી ગાળ આવે ને, અથવા આપણું કોઈ ઇન્સલ્ટ કરે અથવા આપણને નથી ગમતું એવું સામે વાળી વ્યક્તિ બિહેવિયર કરે, તારે અંદરથી
આપણને અંદર ઉભું થઈ જાય છે એમ. અને ગુંચવે પ્રતિભાવક તત્કાળ, જે પ્રતિભાવ થાય છે ને એના પ્રત્યે, સામે વ્યક્તિ પ્રત્યે આપણા પ્રતિભાવ આવે પછી, અથવા આપણે બોલીએ તો સામે વાળી વ્યક્તિના પણ આવે પાછા, અને એ તત્કાળ આપણને ગૂંચવે છે અંદર એમ. જેમ કોઈ વ્યક્તિ હોય એ તો 5 જ મિનિટ બોલીને જતા રહ્યા, પણ આપણે અંદર છે ને 5 કલાક સુધી ચાલે, અથવા આખો દાડો ચાલે, અને મહિના સુધી પણ ચાલે. મહિના સુધી પણ ચાલે, સાચી વાત છે. બરાબર. ગાડી આજે નવડી રે, જૂની થવાની છે કાલ. બરાબર ને? તો કાળ નું આપણે શીખ્યા ને, કોઈ પણ વસ્તુ હોય એને જૂની કરે. બરાબર. લાવીએ ત્યારે આપણે નવી નવી લાગે એમ, પણ પછી જેમ વપરાય એટલે પછી ના ગમે. ના ગમે. જેમ આપણે નવો ડ્રેસ લાયા હોઈએ તો પછી થોડી વધારે વાર પહેરીએ ને, એને પછી બધા જોઈ લે એટલે પછી આપણને સંતોષ થઈ જાય. બરાબર. મેઇન કાળનો આ ધર્મ છે દરેક વસ્તુને જૂની કરવી. થાશે ટ્રાન્સમિશન રે, ટ્રેડર બદલી આપે કાર. ટ્રાન્સમિશન શું મને નહીં ખબર પડી, ઇંગ્લિશ વર્ડ છે. ટ્રાન્સમિશન એટલે પેલું એક જગ્યાથી, ટ્રાન્સમિશન એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે મૂવ કરીએ ને એને ટ્રાન્સમિશન કહે છે. અચ્છા અચ્છા અચ્છા, વાત. થેન્ક યુ એન્જિનિયર સાહેબ. બરાબર છે. એટલે જેમ જેમ વસ્તુ વપરાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો ટ્રેડર બદલી આપે કાર. ગજબ કુદરતનું ટ્રેડિંગ, મફત કપડા ફિટિંગ લણ. એટલે ગજબ કુદરતનું ટ્રેડિંગ એટલે કુદરતનો જે આખો વેપાર છે એ પણ બહુ ગજબનો છે. વ્યક્તિ મરી જાય, વ્યક્તિ મરી જાય પછી તરત જ એને નવું શરીર મળે છે એમ. એટલે મફત કપડા ફિટિંગ લણ. સિનિયર સિટીઝન ના રે, બંગલા બદલે કર્મકાર. એટલે જેની ઉંમર થઈ ગઈ હોય ને સિટીઝન, એટલે શું, હવે જે વહેલા મોક્ષે જવાના અથવા મૃત્યુ થવાના, એટલે એને શરીરને બંગલો કહે છે એમ. બરાબર બરાબર. હા, હવે એના કર્મના ફળ સ્વરૂપે પછી એને બીજું શરીર મળે એમ. બીજું શરીર મળે. બરાબર. હા, એટલે આ એકદમ શોર્ટમાં અને આમ ઉપર છલ્લું સમજાયેલું છે આમ આપણે. ના, પણ તો પછી બહુ વાર લાગે. ના, બહુ ગજબનું પદ છે. હવે તમે ગાશો ને તો એની એક મજા આખી જુદી હશે, સમજ સાથે. સાચી વાત છે, સાચી વાત છે. અચ્છા કાંતિ આનંદજી, આપણે પ્રશ્નો છે આગળ, આપણે પ્રશ્નો લઈ લઈએ. ચોક્કસ લઈએ લઈએ, ચોક્કસ. કાંતિ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, અહિયાં દાદા ભગવાન કે છે કે વૈરાગ્ય વિના વિતરાકતા હોય નહીં, ત્યાગ ના ટકે વૈરાગ્ય વિના, વૈરાગ્ય ના ટકે વિચાર વિના. એટલે આ થોડુંક સમજાવો ને કે
વૈરાગ્ય વિના વિતરાગતા હોય નહીં. વૈરાગ્ય એટલે ઉદ્ગલની અંદર જ સુખ છે એવી જે એની ભ્રાંત માન્યતા છે, અને એ ભ્રાંત માન્યતા માંથી અનુભવના આધારે એમાંથી નીકળે એમ, ત્યારે એને વૈરાગ્ય આવે એમ. સુખ માની ને દોડે ખરા, પણ જયારે દુઃખ નો અનુભવ થાય ને ત્યારે વૈરાગ આવે, ત્યારે એને વૈરાગ્ય આવે. એમને વૈરાગ ના આવે. જ્યાં સુધી વેપારમાં નફો થાય ને 25 લાખ 50 લાખ, ત્યાં સુધી આગળ ને આગળ વધે જ જાય. પણ 1 કરોડ ની ખોટ આવે ને જેવી, બેસી જાય. તારે પછી એને થાય કે સાલું આ દુનિયામાં કશું છે નહીં એમ. આટલી બધી મહેનત કરી, આટલી દોડધામ કરી, આખી જિંદગી એની પાછળ આપણે કાઢી, ના ખાવાનું ધ્યાન રાખ્યું, ના પરિવારનું ધ્યાન રાખ્યું, ના પત્નીને સમય આપી શક્યો, અને છેવટે ખોટ આવી એમ, તારે વૈરાગ આવે એમ. વૈરાગ એટલે શું? કે હવે વિનાશી વસ્તુઓની અંદર સુખ નથી એમ. ત્યારે આત્માનું સુખ, એવું કોઈ સુખ છે જે આયા પછી જાય નહીં, તારે એની એ શોધ શરૂ થાય. આત્માનું સુખ ચાખે ત્યારે જ. વૈરાગ્ય નો અર્થ એવો નહીં કે બધું ના ગમતું ને ના જોઈતું ને ના ફાવતું ને ના જોઈએ ના જોઈએ, એવો અર્થ નથી વૈરાગ્ય નો. વૈરાગ્ય નો અર્થ એટલે આ જગત નો એને એટલો માર ખાધો છે, અને હવે એ એવું સુખ શોધે છે કે જે આયા પછી જાય નહીં, એને ખરો વૈરાગ કહેવાય. અને એના એ પાછા ઘણા બધા પ્રકાર છે વૈરાગ્યના પણ. ધંધામાં ખોટ આવી ને તે દુઃખનો માર્યો વૈરાગ્ય છે, ખરેખર વૈરાગ્ય નથી. ખરેખર વૈરાગ્ય નથી, આ તો ધંધામાં હમણાં ખોટ આવી છે એટલે એને અંદર થાય. પાછો બજારમાં તેજી આવે તો પાછું ભૂલી જાય. પછી એમ થાય કે પેલા 50 લાખ ગયા છે મેળવી લો. એટલે દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય એ બહુ ટકે નહીં. પાછું સુખ આવે ને એટલે ભૂલી જાય પાછો. પણ વિનાશી સુખ. હા, એ બધા વિનાશી સુખ. આત્માનું સુખ ચાખે તો પછી એના આ બધું છૂટી જાય છે. પછી માન ગર્ભિત વૈરાગ્ય. હા હા, માન ગર્ભિત વૈરાગ્ય. માન એટલે શું? આપણે આ બાપજી બની જઈએ ને એટલે પછી બધા મોટા મોટા માણસો આપણને પગે લાગે, આપણું બહુમાન કરે, આપણું પૂજન કરે, આપણને હાર પહેરાવે. ચલાયો એક ઉગાડા પગે ચાલવાનું એ જ ને એ જોઈ લઈશું કે. એટલે અંદર ખરેખર વૈરાગ્ય નથી, માન ગર્ભિત વૈરાગ્ય. એ પણ ટકે નહીં, એ ના ટકે. અને એક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. સમજાવો સર. કેવળ આત્માના જ્ઞાન માટે જ દીક્ષા લે એમ. કેવળ આત્મ જ્ઞાન માટે જ સાધુ બને એમ. સાધુ. અને ક્યારે બને?
તો કે વિનાશી સુખો એટલે ઇન્દ્રિયોના સુખો થી એટલો અંદર થી પોતે કંટાળે. હાજી, આ મોટા મોટા ચક્રવર્તી રાજાઓ રાજપાટ રાણીઓ એ બધું મૂકીને કેમ ચાલતા નીકળ્યા, ચાલી નીકળ્યા એમ? તો કે આટલું બધું બાહ્ય સુખ હોવા છતાં એમાં પણ એમને દુઃખ નો અનુભવ થયો એમ. એમણે ત્યાગ નથી કર્યો, ના 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 ત્યાગ નથી કર્યો, પણ આત્માનું સુખ એવું છે જેની આગળ આ જગતના કોઈ સુખો નથી એમ. એટલે પેલું છૂટી જાય છે. આપણી પાસે કોઈ સુખ છે એના કરતા જયારે ઊંચું સુખ આપણને મળે છે ત્યારે પેલી વસ્તુ ઓટોમેટિક છૂટી જાય છે, એનો ત્યાગ કરવો પડતો નથી એમ. પણ લોકોને સમજ નહીં હોવાથી લોકો એવું માની લે છે લૌકિક રીતે કે આ રાજપાટ છોડ્યું એટલે જ્ઞાન થઈ ગયું એમ. ના, એટલે ત્યાગે સો આગે. દાદા ભગવાન શું કે છે? ત્યાગે સો આગે. એમ જે વસ્તુનો ત્યાગ કર્યો છે એ નિરંતર અંદર એને સ્મૃતિમાં રહ્યા જ કરે. અને હજુ શું ત્યાગ કરવાનો બાકી છે એ પણ રહ્યા કરે. ખરેખર ત્યાગ કરવાનો છે અહંકાર અને મમતાનો. શેનો ત્યાગ કરવાનો છે? અહંકાર અને મમતાનો ત્યાગ કરવાનો છે. હું અને મારું, હું અને મારું. હવે હું અને મારું જ્યાં સુધી ત્યાગ્યું નથી ત્યાં સુધી આ જગતની તમામ વસ્તુઓનો ત્યાગ કરે તો પણ એ જ્ઞાનીની દ્રષ્ટિએ ત્યાગ નથી. લૌકિક દ્રષ્ટિ કહેશે કે આ બાપજી બહુ ત્યાગ કર્યો છે. એટલે વૈરાગ્ય બહુ મોટી વસ્તુ છે. હા, બહુ મોટી વાત નીકળી, બહુ મોટી વાત, સરસ નીકળી વાત, તો સરસ સરસ વૈરાગ્યની. પછી કે છે દાદા ભગવાન, ત્યાગ ના ટકે વૈરાગ્ય વિના ને વૈરાગ્ય ના ટકે વિચાર વિના. હા, એટલું બધું વિચારી નાખ્યું હોય એમ. હા હા આ જગતની દરેક બાબતો પ્રત્યે એટલું બધું વિચારી નાખ્યું હોય અને એના મનની અંદર એવું થઈ જાય કે આમાં કશું નથી એ. ખેલાયો? એટલે એ પોતે અંદરથી સંસારથી કંટાળ્યા હોય પણ દુઃખ ગર્ભિતને કારણે નહીં. હા, ના 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 ના, અંદર થી કંટાળ્યા હોય. સંસારમાં દુઃખ પડે ને તોય માણસ કંટાળી જાય. એના કરતા સાધુ થયેલા હારા કે કઈ ભાંજગણ નહીં, નહીં સેલ ટેક્સ, નહીં ઇન્કમ ટેક્સ, નહીં નોકરી કરવાની, નહીં ધંધો કરવાનો, એ બધા બાપજી બાપજી કર્યા કરે. દુઃખ ગર્ભિત નહીં, માન ગર્ભિત પણ નહીં, કેવળ જ્ઞાન માટે જેને અંદર વૈરાગ આવે. એને પછી જ્ઞાન મળે ત્યારે જ એને શાંતિ મળે. હા, ત્યારે જ થાય ને, ત્યારે જ. કર જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય તો એટલું બધું વિચારી નાખેલું હોય ત્યારે અંદર એને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ઉભો થાય. નહી તો આ સાધુઓને તો કોણ વર્ષે પછી? પરણેલાઓને એમની બાયડીએ વડે, જ્ઞાની વડે, કરુણા હોય તો. કરુણા હોય તો જ. હા, જ્ઞાની ને એટલી બધી કરુણા હોય કે આ મોક્ષ ને માટે આ વેશ ધારણ કર્યો છે અને હજુ કશાયો તો ગયા નથી.
નાન ગર્ભિત વૈરાગ્ય. હા, નાન ગર્ભિત વૈરાગ્ય એટલે એનો નિવેડો આવે જ, આવે જ જાય, આવી જ જાય. અને જ્ઞાની પુરુષ બી મળી જાય, મળે જ્ઞાની પુરુષ. અને હવે ખરેખર ખરેખર આત્મા જ જાણવો છે, આત્મા જ જાણવો છે. હા, કોઈ પણ ધર્મના પ્રચાર માટે એને જીવવું નથી. ના ના, ખ્યાલ આવ્યો? તો ઘણા ઘણા થાય ખરા, પણ શેના માટે? અંદર એનો આશય શું હોય? પક્ષ મજબૂત કરવાનો. હા, પક્ષ પોતાનો જે ધર્મ હોય ને, એ ધર્મનો મજબૂત કરવાનો, એનો પ્રચાર કરવાનો, એવું બધું અંદર હોય એમ. માન ગર્ભિત વૈરાગ્ય, લોકો માન આપે ને, પ્રખ્યાતિ જોઈએ છે, પ્રખ્યાતિ. હા, પ્રખ્યાતિ એમ. રૂપિયાનો ભિખારી સારો, કીર્તિનો ભિખારી ખોટો એમ. કેમ કરીને મારી કીર્તિ વધે, કેમ કરીને લોકો મને જાણે, એવી જે ભીખ હોય ને, એ બધી ભીખો જ છે. હા, ભીખ, એ બધી ભીખ જ કહેવાય. જ્યાં સુધી કોઈ પણ પ્રકારની ભીખ છે ને, ત્યાં સુધી એનું જ કલ્યાણ નથી થયું, તો સાંભળનારનું એ ક્યારે કલ્યાણ થાય નહીં. ના થાય, ના થાય. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય તો જ એ ટકે, કારણ કે એને એટલું બધું વિચારી નાખ્યું છે, ચારે બાજુ વિચારી નાખ્યું છે. હાજી, હા, એટલે આમાં સમજ પડી કે વૈરાગ્ય ના ટકે વિચાર વિના. વિચારવું પડે, બહુ જ વિચારી નાખે, એનો છેડા, એનો છેડા સુધી પહોંચી જાય એમ. ઓહો હો હો હો, ગજબ વાત નીકળી આ છે તો. નથી જેમ ઉદગલ માં સુખ નથી જેમ, અને હોત તો અમને કહેવામાં શું વાંધો છે, દાદા ભગવાન કહે છે. એ માનેલા સુખ છે. શું છે? માનેલા સુખ છે, માનેલા સુખ. આ તો સંસારમાં દુઃખ પડે છે માટે દીક્ષા લે છે. જ્ઞાનને માટે કોઈ દીક્ષા નથી લેતું. ના ના ના, સંસારના દુઃખ માંથી એને દુઃખ માંથી નીકળવું છે બહાર. પણ ત્યાં એના કરતા પણ વધારે દુઃખ છે, જ્યારે અનુભવ થાય ત્યારે ક્યાં જાય પછી? પછી તો આમનાય ના જાય ને તેમનાય ના રહે પછી. આઈ ફસાયા ભાઈ, આઈ ફસાયા, પછી કોઈને કહેવાય નહીં. ના કહેવાય નહીં ને સેવાય નહીં. કહેવાય નહીં, કારણ કે આ કાળની વિચિત્રતા છે. શું છે? હા, કાળની વિચિત્રતા. એમાં કોઈ નોય દોષ નથી એમ. હા, કાળની વિચિત્રતા છે, કાળની વિચિત્રતા છે. કે જ્યાં સુધી એને પોતાના દોષ દેખાશે નહીં, ત્યાં સુધી એનું કલ્યાણ નથી. ના, નથી 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 જ. હા જી, એટલે બધા શાસ્ત્ર જ્ઞાનીઓ છે. કોણ છે? શાસ્ત્ર જ્ઞાની, કડકડાટ બોલી જાય બધું છે. હા, આત્મજ્ઞાની જોઈએ. હા, આત્મજ્ઞાની જોઈએ. અને આત્મજ્ઞાની કેવા? તો કે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ. મૂર્તિ કે ફોટો કામ ના લાગે, પછી ના લાગે. એ આપણી ભૂલ બતાડે ના બતાડે? હા, આપણી ભૂલ બતાડે. એ ગુરુ સાચા, એ ગુરુ સાચા. અરે એટલે આ જે એને સંસારમાં એટલું બધું દુઃખ પડે છે, એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય થયો ને, કે આ દુઃખ ગર્ભિત વૈરાગ્ય થયો એમ. એ દુઃખમાંથી જ્ઞાન માટેનો વૈરાગ્ય નથી. ના ના, દુઃખ ગર્ભિત વૈરાગ્ય. હા, કે ભાઈ આ સંસારમાં તમે લગ્ન કરો, પરિવારની જવાબદારી, સાસુ સસરાની જવાબદારી, પછી પતિના કયા પ્રમાણે રહેવું પડે, પછી બાળકોની જવાબદારી, એના કરતા નહીં જાઓ કે જે.
દુઃખ ગર્ભિત વૈરાગ્ય, દુઃખ ગર્ભિત વૈરાગ્ય. ઘણી વાર ઘરની અંદર ઠેકાણું ના હોય એવી પરિસ્થિતિ હોય, બધા દુઃખી હોય, કોઈ બહુ આવકનું સાધન ના હોય, નોકરી ધંધામાં બરકત ના હોય, હવે શું થાય? એને કદાચ સાધુ થાવ ને કે બે ટાઈમ જમવાનું તો સારું મળશે કે સરસ મળે, હા, અને બધા પગે લાગે, બધા વાહ વાહ કરે, માન આપે, એ બહુ માન મળે, ત્યાં બહુ માન મળે, બહુ જબરજસ્ત મળે. એટલે ત્યાં જ પડે છે ને, કસાય છે, શું છે? કસાય છે, માન એ કસાય છે, કસાય છે. અને જ્યાં કસાય છે ત્યાં આત્મજ્ઞાન ના હોય, ના હોય, ના હોય. પોતાની ખાલી મૂર્તિ મુકાવા સારું એટલું મોટું મંદિર બાંધે. અરે હા હા હા, એટલે પણ આટલા કમિશન હારું આટલી બધી મહેનત કરી, આપણે જોઈએ છે ને? હા આપણે જોઈએ. હા હા હા, કોઈ ટીકા રૂપે નથી, ના ના, આ તો અત્યારે હકીકત બની ગયેલી છે. હા, એ પછી બહાર ગુરુદેવ ની મૂર્તિ મૂકેલી હોય, એટલે ભાઈ ભગવાન હાજર છે, તમારી ક્યાં જરૂરત છે? ના, એ હજી સમજણમાં જ નથી આવ્યું, નથી આવ્યું એ. પણ શિષ્યો મુકાવડાવે, હા, કેમ મુકાવડાવે? માન કીર્તિ બધું મળે એટલે. નહીં, આજે ગુરુ ની મૂકીશું તો પછી કાલે આપણી મુકાય. હા એ છે, બરોબર છે સાહેબ. એટલે માન ગર્ભિત વૈરાગ્ય, માન ગર્ભિત વૈરાગ્ય. હા બરાબર ગીતાબેન. હા જી, હા જી સાહેબ, સરસ 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 સમજાયું કાંતિ આનંદજી સાહેબ. એક વૈરાગ્ય ઉપરથી એટલી બધી વાત અંદરથી જાણવા મળી, આ બધી બહુ સરસ સરસ સરસ. શું કરશો હવે? જય સચ્ચિદાનંદ. કાંતિ હવે શું કરશો? સાંભળવા મળ્યું તો કાલે જણાવજો વિચાર કરીને. જરૂર જરૂર. ઓરી તમે કાલે તો વૈરાગ્ય વિશે એમ બંને થોડું સમજાવજો. હા, કાલે કાંતિ આનંદજી ને અનુભવ કહીશું બધા. બહુ સરસ, મને તો મહાત્માઓના અનુભવો સાંભળવાનું બહુ ગમે. બરોબર સાહેબ. જય સચ્ચિદાનંદ. હા જી, જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ બધાને જય સચ્ચિદાનંદ. રાજનીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરો, કરો.